બે વર્ષ પહેલા જ બનેલા પુલને વરસાદથી એક થપાટે તોડી નાખ્યો। કરજણ નજીક પુલ પર ગાબડા પડતા કામગીરી પર મસમોટા સવાલ થયા। રાજ્યમાં ખાબકેલા અંધરાધાર વરસાદે રસ્તાના હાલ ખસ્તા કરી નાખ્યા। ધોધમાર વરસાદે મસમોટા રોડ પણ ધોઈ નાખ્યા। રસ્તો તો ઠીક પણ પુલમાં પણ ગાબડા પાડી દીધા। પુલ પર પડેલા આ મહાકાય ગાબડાના દ્રશ્યો કરજણ નજીકના છે। રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું। પુલ પર ગાબડાને કારણે 10 ગામોનો રાજપીપળા સાથે સંપર્ક તૂટી ગયો। આ પુલ કરજણ પંથકના કેટલાય ગામ માટે અવર જવરનો મહત્વનો રસ્તો હતો, પરંતુ વરસાદની થપાટમાં પુલના હાલ બેહાલ થઈ ગયા। આટલું મોટું ગાબડું અને એ પણ પુલ પર, બાંધકામની નબળી કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયા છે। તૂટિંગ ગાબડાને કારણે સામાન્ય અવર જવર બંધ થઈ છે, સાથોસાથ શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે 2 વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે આ પુલ તૈયાર કરાયો, પરંતુ પુલની નબળી કામગીરીની પોલ ધોધમાર વરસાદે ખોલી નાખી। પુલ બનાવ્યાને માત્ર 2 જ વર્ષ થયા હોય અને તેની આવી હાલત થાય એ વાત વિચારવા જેવી છે। જોકે હાલ તો અહીંના લોકો પર મુશળધાર મુશ્કેલી આવી પડી છે અને ઝડપથી પુલનું સમારકામ થાય એવી લોકોની માંગ છે। કાંઠાના લોકો 2 અલગ અલગ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ફરી વરસાદ શરૂ થતા ખેતી પર ખતરો આવ્યો। કેટલાક વિસ્તારો વગર વરસાદે પાણીથી પરેશાન થયા। આ વખતના ચોમાસાએ બનાસકાંઠા જિલ્લાને પણ તરબોળ કરી નાખ્યો। 3 દિવસના વિરામ બાદ બનાસકાંઠા પંથકમાં ફરી મેઘસવારી આવી। પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો। જોકે સતત વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા પાક પર ખતરો આવ્યો છે। આ તરફ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ છે। 3 દિવસથી વરસાદ નહીં છતાં ગામ હજી પણ પાણીમાં ગરકાવ છે। વાવના ભટવર ગામમાં વરસાદી પાણી વચ્ચે ઘેરાયેલું છે। કેટલાય દિવસથી વરસાદી પાણીએ અહીં સામ્રાજ્ય જમાવ્યું છે। ભાટવર ગામના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, તમામ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા, ગામના ખેતરો તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ભાટવરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો પર મુશળધાર મુશ્કેલી આવી પડી। છેલ્લા 3 દિવસથી અહીંના લોકો પાણીમાં જીવન પસાર કરવા મજબૂર બન્યા। પાણી ક્યારે ઓસરશે એ નથી તંત્રને ખબર કે નહીં, આ ગામના લોકોને ખબર। શામળાજી પંથકમાં ચોમાસાએ ભારે કરી, અહીં વરસાદ બાદ હજી પણ લોકો પર અંધારાધાર આફત છે। ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને સ્મશાન સુધી પહોંચવું પડે તો આ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકાય કે સ્થિતિ કેટલી ગંભીર હશે। બ્રિજ ન હોવાથી શામળાજીના અણસોલ ગામની આ દુર્દશા છે। ચોમાસામાં કોઈનું અવસાન થાય ત્યારે લોકોને પાણીના વહેણને જોખમી રીતે પાર કરવો પડે છે। ગામ અને સ્મશાન જવાના રસ્તા વચ્ચે વહી રહ્યા છે પાણી। સ્મશાનને જવા કોઈ રસ્તો ન હોવાથી લોકોને નદી ફરજિયાત પાર કરવી પડે છે। ભારે વરસાદ બાદ હાલ નદીમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આ પાણીના પ્રવાહને પસાર કર્યા સિવાય કોઈ રસ્તો નથી। મરણ બાદ અંતિમ વિધિ માટે આ ગામના લોકોને આવી રીતે જ સ્મશાન સુધી પહોંચવું પડે છે। અહીંના લોકોએ બ્રિજ બનાવવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી, પરંતુ ચોમાસું પૂરું થયાની સાથે જ રજૂઆતો અભેરાએ ચડી જાય છે। ઉપલેટાના ગઢાળા ગામ માટે વરસાદ બાદની સ્થિતિ મુશ્કેલી લઈને આવી છે। અહીં કોઝવે પર પણ મોજ ડેમના પાણી ફરી વળ્યા। વરસાદના વિરામ બાદ પણ કેટલાક વિસ્તારોમાં આફત અંધારાધાર છે। ડેમ પરથી વહી રહેલો પાણીનો પ્રવાહ પ્રથમ નજરે રમણીય લાગે, પરંતુ કોઝવે પરથી વહી રહેલા આ પાણી કેટલાક ગામો માટે ધસમસતી આફત સમાન છે। ઉપલેટા નજીક આવેલો મોજ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં મુશ્કેલી આવી પડી। મોજ ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવતા મોજ કોઝવે પરથી પાણી ફરી વળ્યા। ગઢાળા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી પડી। લોકોને ગામની બહાર જવા માટે આ કોઝવે એકમાત્ર રસ્તો છે, પરંતુ ધસમસતા પાણીમાં જવું કેવી રીતે? છતાં કેટલાક લોકો જોખમ લઈને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। નવા પુલની મંજૂરી મળી ગઈ હોવા છતાં તંત્રની આળસને કારણે ગઢાળા ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે।